મેં કેન્ડર આઈવીએફની એડ જોઈ ફોનમાં, તો મને બહુ સારું લાગ્યું. તો આપણે એક વખત ત્યાં વિઝિટ કરીએ, જઈએ, એક ફેરી વિઝિટ લઈએ. ઓકે. સર ને મેડમ બહુ સારું સમજાવે છે. યસ, અને એકવાર આપણે જરૂર જવું જોઈએ ત્યાં. હેલો. હેલો, કેન્ડર આઈવીએફ સેન્ટર. મારું નામ ખદીજા નાગોરી છે. હા મેડમ, બોલો ને. મારે એપોઇન્ટમેન્ટ જોઈએ છે. ઓકે, એપોઇન્ટમેન્ટ જોઈએ છે તમને? હા. અને આ નંબર ક્યાંથી મળેલો છે તમને? મેં તમારું ગૂગલ પર એડ જોઈ હતી. ઓકે, કંઈ નહીં, 11:30 એપોઇન્ટમેન્ટ બુક કરી દઉં છું. તમે 11:30 આવી જજો, ઠીક છે? ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. આપણી એપોઇન્ટમેન્ટ બુક થઈ ગઈ છે, હવે આપણે જઈએ છીએ. મને 3 મહિનાની પ્રેગ્નન્સી છે. ઓકે. મેં તમારું રેફરન્સ યુટ્યુબ પરથી જોયું હતું. ઓકે ઓકે. મારે એ જાણવું હતું કે મારું બેબી હેલ્ધી છે કે નહીં. ઓકે ઓકે. 3 મહિનાની પ્રેગ્નન્સી છે. માસિકની છેલ્લી તારીખ કઈ છે? 6th November. ઓકે, ગ્રેટ. માસિક નિયમિત આવતું હતું તમને? હા. લગ્ન કરે કેટલા સમય થયો છે? 2 વર્ષ. 2 વર્ષ થયા છે. તમે શું કામ કરો છો ભાઈ? બિઝનેસ કરું છું. બિઝનેસ કરો છો? ઓકે. તમારી ઉંમર? 28. 28 યર્સ. ઓકે. નેચરલી જ કન્સીવ થઈ ગયું છે ને? ઓકે. તમને ઉલટી, ઉબકા કે એવું કશું થાય છે? હા, વોમિટિંગ થાય છે. વોમિટિંગ જેમ રહે છે. અચ્છા, વોમિટિંગ ક્યારેક ક્યારેક જ થતી હશે કે સિવિયર થાય છે? નહીં, સિવિયર થાય છે. સિવિયર વોમિટિંગ થાય છે. ઓકે. આપણે સૌથી પહેલાં તમારી સોનોગ્રાફી કરી અને એકવાર હું તમને બેબી બતાવું, પછી આપણે આગળ તમને ડિસ્કશન કરી કઈ રીતના પ્રેગ્નન્સી આગળ વધે, શું શું ધ્યાન રાખવાનું હોય, કઈ રીતના હેલ્ધી બેબી હાથમાં આવશે, એ બધું હું તમને નોલેજ આપીશ. ઓકે. પહેલાં આપણે સોનોગ્રાફી કરી. વજન કરશું ને પછી સોનોગ્રાફી જોઈશું. Thank you.
આપણી પ્રેગ્નન્સી પ્રમાણે 3 મહિના પૂરા થઈ ગયા છે. બાળક એકદમ સ્વસ્થ છે, કોઈ બી જાતની ખોટખા પણ અત્યારે દેખાતી નથી. જનરલી આપણે 3 મહિને પહેલી ખોટખાપણની સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ અને બીજી સોનોગ્રાફી 5મા મહિને આવતી હોય છે. અત્યારે બાળક એકદમ હેલ્ધી છે. તમારું બીપી, તમારું વજન બધું જ નોર્મલ છે. તમારા બધા રિપોર્ટ્સ બી આગળના નોર્મલ છે. બહુ જ સારી રીતના પ્રેગ્નન્સી આગળ વધી રહી છે. પહેલાં 3 મહિનામાં ઉલટી ઉપકાની કમ્પ્લેન રહેતી હોય છે, પણ એ જનરલી જેમ 4થો મહિનો બેસે બાળકની મેલીનો વિકાસ થાય તેમ ઉલટી આપોઆપ ઓછી થઈ જતી હોય છે. દવાથી થોડી ઘણી ઉલટીમાં ફરક પડતો હોય છે કે ઉલટી ઓછી થાય પણ સાવ બંધ થતી નથી. એ ધીરે ધીરે જેમ 4થો મહિનો બેસે મહિના બદલાય એમ આપોઆપ ઓછી થઈ જતી હોય છે. વજન બી અત્યારે તમારું એકદમ વ્યવસ્થિત છે. હવે ધીરે ધીરે વજન વધવાનું શરૂ થશે. પહેલાં 3 મહિનામાં 1 કિલો જેવું વજન ઘણીવાર ઘટતું હોય છે, કારણ કે આપણે કોઈ વસ્તુ ખાઈ નથી શકતા. હવે ધીરે ધીરે કરીને આપ તમારું વજન એ વધશે, બાળકનો એ વિકાસ થશે. અત્યાર સુધી પેટ દેખાતું નથી, હવે થોડુંક પેટ બી દેખાવાનું શરૂ થશે. 5મા 6ઠા મહિને તમને એવું લાગશે કે તમારું પેટ થોડુંક વધી ગયું છે. બાળકની હલનચલન ને મૂવમેન્ટ તમને 5મા અને 6ઠા મહિનાની વચ્ચેથી ખબર પડવાની શરૂ થશે. તમને પહેલો અહેસાસ તમારો બાળક ક્યારે ફરે છે એ 5માંથી 6ઠા મહિને વચ્ચે ક્યારેક થશે, જો તમે એકદમ અનડિવાઇડેડ અટેન્શન આપશો તો. અધરવાઇઝ 6ઠા મહિના પછી વ્યવસ્થિત ખબર પડશે. અત્યારે જે ખોરાક અત્યારે તમે લો છો ઘરે, બસ એ જ ખોરાક લેવાનું છે. ઘરનું બનાવેલું ખાવા, બને એટલું તીખું, તળેલું, મરચાં, મસાલાવાળું નહીં. બને એટલું નોર્મલ, અત્યાર સુધી તમારી લાઈફમાં તમે જે ઘરનું બનેલું ખાધું છે તે જ તમારે ખાવાનું છે. ખોરાકમાં જાજો ફેરફાર નથી કરવાનો, પણ બહારનું નહીં અને તીખું તળેલું નહીં. બહારની આથાવાળી વસ્તુ નહીં, પીઝા, ચાઇનીઝ, બહારનું નહીં. જો બહુ ભાવતું હોય તો ઘરે જ બનાવીને ખાવાનું. પીઝાની બ્રેડ બી ઘરે જ બનાવવાની. બને એટલું મેદો અવોઈડ કરવાનું, ઘઉંની બ્રેડ બનાવીને ઘરે જ ખાવાનું. ખાવામાં કોઈ રોકટોક નથી, પણ બધી જ વેરાયટી ઘરની બનાવીને ખાવાની. હવે તમારે મહિના પછી બતાવવાનું આવવાનું રહેશે, ત્યારે તમને ધનુના ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવશે. ઓકે. અને આ દવા છે એક આયર્નની અને કેલ્શિયમની. આયર્નની દવા રોજ રાતે સૂતી વખતે એક લેવાની છે જમ્યાના કલાક પછી, કેલ્શિયમની દવા બપોરે લેવાની છે જમ્યાના કલાક પછી. ઓકે. મેડમ એક ક્વેશ્ચન પૂછવો છે. પ્લીઝ. મારી વાઈફ ડ્રાઇવિંગ કરી શકે છે? હા, કરી શકે છે. 2-વ્હીલર 4-વ્હીલર તમે ડ્રાઈવ કરી શકો છો. ધ્યાન એટલું રાખવાનું છે કે બહુ સ્પીડમાં ના હોય, એક્સિડન્ટ ના થવું જોઈએ, અને જ્યારે બમ્પર આવે ત્યારે ગાડી સ્લો રાખવાની. બહુ તમને ઝટકા લાગે એવી ડ્રાઇવિંગ નહીં કરવાની, પણ સેફ ડ્રાઇવિંગ તમે કરી શકો છો. અને કોઈ વજનવાળી વસ્તુ ઉચકી શકે? એકદમથી એક ઝટકે વજનવાળી વસ્તુ નહીં ઉચકવાની, પણ રૂટીન ઘરના કામકાજ જે અત્યાર સુધી તમે કરતા હતા એ કરી શકો છો. ઊભા ઊભા જમવાનું બનાવવાનું હોય કે તમે ઊભા ઊભા પોતા મારવા માંગતા હોય તો મારી શકાય, કચરો વાળી શકાય, જે રૂટીન તમે ઘરના કામ કરતા હતા એ બધા જ કરી શકાય. પણ સડન જર્ક ન લાવવું જોઈએ. એકદમથી કોઈ ભારી વસ્તુ ઉંચકી નહીં લેવાની, કોઈ ભારી વસ્તુને એકદમથી ધક્કો નહીં મારવાનો. સડન જર્ક લાગે એવા કામ ન કરાય, પણ રૂટીન ઘરના બધા જ કામ કરી શકે છે. ઓકે. બીજી કોઈ તમારા પ્રશ્નો? થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. 1 મહિના પછી મળીએ. રિસેપ્શન પરથી અપોઇન્ટમેન્ટ અને ડેટ લઈ લેજો. ઓકે.